સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનું સોમવાર ધર્મસભા આજે સંત પાઉલ મિકી તથા સાથીઓનું પર્વ ઉજવે છે. આપણે માનસિક, શારીરિક ને આત્મિક બીમારીથી સાજા થવાની ઈસુ પાસે માંગણી કરીએ, ચોક્કસ આપણને સાજાપણું મળશે. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 53-56. આમ સરોવર ઓળંગીને તેઓ ગન્નેસરેતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોડી લાંગરી. તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને તેઓ ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોડીઓમાં ઘાલીને જ્યાં જ્યાં ઈસુ છે એવી ખબર મળતી ત્યાં ત્યાં લઈ જવા લાગ્યા. ઈસુ જ્યાં જ્યાં જતા, ગામમાં કે શહેરમાં કે મુવાડામાં, ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચૌટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો, અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા. ઈસુની ગન્નેસરેતના પ્રદેશમાં હાજરી તફાવત પેદા કરે છે. બીમારીએ એ પ્રદેશને છોડવો પડે છે. ઈસુ સાજાપણું આપે છે. ઈસુના આ સાજાપણું આપવાના કાર્યમાં જેઓ બીમાર નથી, જેઓ તંદુરસ્ત છે, એવા લોકો સહકાર આપે છે. ઈસુ માનવ હોવાથી જ્યાં જ્યાં બીમાર વ્યક્તિઓ છે ત્યાં ત્યાં ન પહોંચી શકે, એટલે આ સાજા લોકોની, બીમારોને ઈસુ પાસે લઈ આવવાની પ્રવૃત્તિ પ્રશંસનીય છે. આજે ઈસુ અદૃશ્યપણે આપણી વચ્ચે ફરી રહ્યા છે. સાજાપણું ઈસુ આપે છે. ઈસુને બીમારોને સાજાપણું આપવાના કાર્યમાં સહકાર આપનારા છે આપણા ડોક્ટરો, નર્સો, દવાખાનામાં કાર્યરત કર્મચારીઓ. આ સિવાય અકસ્માત થાય ત્યારે નજીકથી પસાર થતા રાહદારીઓ, નજીકમાં વસતા ગામજનો ઘવાયેલાઓને વહારે આવે છે અને તેઓને વહેલામાં વહેલી તકે દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરે છે. ઈસુ સાજાપણાના કાર્યમાં સહકાર આપનારો બીજો વર્ગ તે દાતાઓ. રક્તદાન કરનારા કોલેજના યુવક યુવતીઓ, મૃત્યુ પછી પોતાના અંગોનું દાન કરનારા સ્વર્ગસ્થજનો પ્રશંસાને પાત્ર છે. કેટલાક દાતાઓ અર્થદાન કરે છે. કોઈકની દવાનો ખર્ચો તો કોઈકની સર્જરીનો ખર્ચો ઉપાડી લે છે. ઈસુને સાજાપણાના કાર્યમાં સહકાર આપનારો ત્રીજો વર્ગ છે સાજાપણાની પ્રાર્થના કરાવતા પુરોહિતો, સિસ્ટરો, ધર્મજનો. કેટલાક ભક્તો મૂંઝવણમાં સાચું માર્ગદર્શન આપી સમસ્યાનો ઉકેલ શોધવામાં સહાય કરે છે. આ પ્રાર્થના ચલાવનારાઓ, આ કાઉન્સેલિંગ કરનારા ઈસુના સાધનો બને છે. ઈસુ શરીરને સ્વાસ્થ્ય આપે છે, તેમ મનને શાંતિ અને અંતરને સાંત્વન આપે છે. ક્યારેક શારીરિક તંદુરસ્તી ભોગવતા ભક્તોને મનમાં અજંપો છે, અંતરમાં ઉચાટ છે. ઈસુ આ બધું દૂર કરવા સમર્થ છે. આપણે ઈસુને શરણે આવીએ તો મન શાંત થશે, અંતર સ્વસ્થ થશે. વાસણો સાથે રાખવામાં આવતા હોવાથી ખખડે છે. આપણે પણ કુટુંબમાં સાથે રહેતા હોવાથી મન દુઃખ થાય છે. આ દુઃખને સહન કરવાની શક્તિ, થયેલા ઘાને રૂઝવવાની શક્તિ ઈસુ આપે છે. ઈસુ જ બદલો લેવાની ભાવના અંતરમાંથી કાઢી માફી આપવાની ભાવના ભરે છે. આપણે બધા કાં તો શારીરિક કે માનસિક કે આત્મિક બીમારીઓથી પીડાઈએ છીએ. ઈસુ અદૃશ્યપણે આપણી વચ્ચે હાજર છે. પૂરી શ્રદ્ધાથી આપણી કોઈ પણ પ્રકારની બીમારીમાંથી સાજા થવાની ઈસુ પાસે માંગણી કરીએ તો જરૂરથી આપણને સાજાપણું મળશે. ઈસુ સર્વસમર્થ છે. સર્વ પ્રકારની બીમારીઓ તે દૂર કરી શકે એમ છે. આપણે જો બીમાર હોઈએ તો ઈસુ પાસે દોડી આવીએ. આપણા ધ્યાનમાં કોઈ બીમાર આવે તો આપણી પ્રાર્થના દ્વારા તેને ઈસુ પાસે લાવીએ.
देर से हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे तरसे हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे जीवन जल झंकू छूं जीवन जल हूँ झंकू छूं आव्यो छूं तारे वारे तरसे हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे जीवन के रे रण मौझारे मृग सम दौड़ो जारे जारे जीवन के रे रण मौझारे मृग सम दौड़ो जारे जारे हे निर्भासे झांझ वकेरा निर्भासे झांझ वकेरा फोगट थाए सहु मुझ फेरा पामु हवे ए निर क्यारे पामु हवे हूँ ए निर क्यारे क्यारे पेऊं अमृत धारे तरसे हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे छे मुझ गागर आजे अमी भरेला सागर काजे झंखे छे मुझ गागर आजे अमी भरेला सागर काजे जीवन जलना स्वामी मारा जीवन जलना स्वामी मारा वर्षाओ तव प्रेम निधारा अंतर मारू व्याकुल थाए अंतर मारू व्याकुल थाए वाट मुझो छू मझधारे तरसे हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे तरसे हूँ तड़पूं छूं प्यास बुझाशे मारे क्यारे जीवन जल झंकूं छूं जीवन जल हूँ झंकूं छूं आव्यो छूं तारे